छोटाउदेपुर માંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। છોટાઉદેપુર માં કનાસ ગામે ડૂબી જવાથી બાળકીનું મોત થયું છે। તો છોટાઉદેપુર ના કનાસ ગામે બાળકીનું ડૂબી જવાથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે। રેતી ખનનથી પડેલા ખાડામાં પડતા મોતનો આક્ષેપ કરવામાં આવ્યો છે। રેતી ખનનના ખાડાના કારણે મોતના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે। તો એક બાળકીનું ડૂબી જવાથી મોત થયું છે। ગુમ બાળકીનો मृतदेह खाड़ा माथी मळ्यो छे। छोटाउदेपुर ना कनास गामे बाळकीनु डूबी जवाथी मौत थयुं छे। मातोनु छे के परिवारजनोए आक्षेप कर्यो छे के रेती माफियाओ खनन करी रह्या छे ते खाड़ामां, तेना कारणे तेनुं मौत थयुं छे। वधु माहिती साथे अमारा संवाददाता छोटाउदेपुरथी रसिक जोडाई गया छे। जी रसिक, जणावशो વધુ માહિતી જણાવશો અમારા દર્શક મિત્રોને। દીપક, જણાવી દઉં ચોક્કસથી કે જે છોટાઉદેપુર તાલુકાનું જે કનાસ ગામ છે, આ કનાસ ગામમાં જે રેતીની લીજો આવી છે, રેતીની લીજોમાં આ બાળકી જે છે ગઈકાલની રાત્રે બપોરની 1:30-2 વાગીની ગુમ હતી। એની જે શોધખોળ કરતા પરિવારજનોએ રાત્રિ દરમિયાન 7 વાગ્યાની આસપાસ આ લીજના ખાડામાંથી મળી આવી છે અને આ મૃતદેહ તેનું મળી આવ્યું છે અને ગામ લોકોમાં હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે। જી દીપક જી, રફીક, ત્યાં જે બાળકીનું ડૂબવાથી મોત થયું છે તેને લઈને પોલીસની શું કાર્યવાહી છે અને રેતી માફિયાઓની શું ભૂમિકા છે? દીપક, અવારનવાર આ છોટાઉદેપુર જિલ્લામાં આ ઘટનાઓ બનતી હોય છે। તેમાંની જે ઘટના આ જે છોટાઉદેપુર તાલુકાના કનાસ ગામમાં બની હતી અને જેને લઈ ગામ લોકો અને જે બાળકીના માતા પિતા આક્રોશમાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી જે રેતી માફિયાઓ છે તેના ઉપર ફરિયાદ કરવામાં આવી છે। જી દીપક જી, રફીક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રેતી ખનનથી પડેલા ખાડામાં બાળકીનું મોત થયું હોવાનું સામે આવ્યું છે। છોટાઉદેપુરના કનાસ ગામે બાળકીનું ડૂબી જવાથી મોત થયું છે। વાતોનું છે કે પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રેતી માફિયાઓ દ્વારા જે ખાડાઓ કરવામાં આવે છે તેમાં પડી જવાથી બાળકીનું મોત થયું છે। રેતી માફિયાઓ પર તેમણે આક્ષેપ કર્યો છે।